नमस्कार, स्वागत छे आपनुं मंतव्य न्यूज़ मां। हुं छुं आपनी साथे फाल्गुनी। राजकोट जिल्लामां वातावरणमां एकाएक पलटो जोवा मळ्यो छे। राजकोटमां मावઠાથી હવે ખેડૂતોની ચિંતા વધી છે। બેડી માર્કેટયાર્ડમાં 1 લાખ ગુણી મગફળી કમાસમી વરસાદમાં પલળીને ખાખ થઈ છે। મગફળી કપાસ સહિતના પાકને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે। માવઠાના કારણે તૈયાર પાકમાં પણ ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। ખેડૂતોને અકમસમી વરસાદના મારથી મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। રાજકોટમાં બેડી યાર્ડમાં કે જ્યાં 1 લાખ ગુણી મગફળી કે જે પલળી ચૂકી છે, તો ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે। ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજકોટની અંદર કે જ્યાં એક તરફ કપાસ સહિત મગફળીના પાક કે જે માવઠાથી પલળી ચૂક્યો છે, અને ગતરાતથી જે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા તેઓનો પાક પણ આ વરસાદથી ખરાબ થઈ ચૂક્યો છે, જેથી પાકમાં ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। માવઠાના કારણે તૈયાર પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। સંવાદદાતા રાજકોટથી જોડાયા છે ધ્રુવ કુંડેલ। ધ્રુવ, રાજકોટમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, કપાસ સહિત મગફળીનો પાક પલળી ચૂક્યો છે। હજી ચોક્કસથી ગઈકાલે જે મોડી રાત્રે વરસાદ પડ્યો છે, અને તેના જ કારણે અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પૂરેપૂરું છે તે પાણીમાં ભીજાઈ ગયું છે, અને તેને જ લઈને અત્યારે સૌરાષ્ટ્રનું જે માર્કેટિંગ યાર્ડ છે, એટલે કે જે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જે મગફળીની જે મબલક આવક થઈ હતી તેના ઉપર ક્યાંક ને ક્યાંક અત્યારે પાણી ફર્યું છે। ખેડૂતો અત્યારે દુઃખી છે, અને એ જ અને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ અત્યારે એક બાજુ જ્યારે કોરોનાનો માહોલ અત્યારે ચાલુ રહ્યો છે, મંદીનો માહોલ ચાલુ રહ્યો છે, અને સ્પષ્ટપણે અત્યારે એવું લાગી રહ્યું છે કે જે અત્યારે જે ખેડૂતોનું જે મગફળી જે તૈયાર પાક છે તે બગડી ગયો છે। મહત્વની બાબત એ છે કે 1 લાખ ગુણી જેટલી જે મગફળી અને આવક જે થઈ હતી તે પલળી ગયું છે। ખેડૂતો ખૂબ દુઃખી છે। આપણી સાથે વેપારી એસોસિએશનના સૌરાષ્ટ્રના પ્રમુખ અતુલ કામાણી છે, એમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો, 1 લાખ ગુણી જેટલી જે મગફળી છે તે પલળી ગઈ છે, કઈ પ્રકારની કામગીરી હવે પછી કરવામાં આવશે? કારણ કે પ્લેટફોર્મની એક વાત આવે છે કે પ્લેટફોર્મ હજુ સુધી નથી બની। અત્યારે રાજકોટમાં 1 લાખ ગુણી મગફળી ખુલ્લા શેડમાં પડી છે। જ્યારે ગત આવક કરવામાં આવી ત્યારે 1,50,000 ગુણીની આવક થઈ હતી, એમાં 50,000 ગુણીના વેપાર થઈ ગયા છે। 1 લાખ ગુણી પડી છે। રાત્રિના કો ટાઈમમાં વરસાદ આવવાના કારણે વધુ પડતું નુકસાન ખેડૂતોને થયું છે। રાત્રિના સમયે વરસાદ આવવાના કારણે મજૂરો કે વેપારીઓ કે કમિશન એજન્ટો હાજર ન હોય એના હિસાબે થોડુંક નુકસાન જોવા મળશે। આજે હરાજીનું કામકાજ બંધ રાખેલ છે। આવતીકાલે જ્યારે આ મગફળીની હરાજી થશે ત્યારે 5%થી લઈને 20% સુધીનું નુકસાન ખેડૂતોને જોવા મળશે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતો આ વર્ષે વધારે હેરાન થયા છે, એની ઉપર ઉત્પાદન ઓછું થયું છે, અને આવા સંજોગોમાં મગફળી જ્યારે પલળે ત્યારે ખેડૂતોને વધુ નુકસાન જાય। તો માર્કેટિંગ યાર્ડ જેમ રાજકોટ સહિત મોટા માર્કેટિંગ યાર્ડ છે એમાં શેડની વ્યવસ્થા સરકારે કંઈક ગોઠવવી જોઈએ, કારણ કે આવા બનાવ અવારનવાર બનતા હોય છે, એટલે ખેડૂતોનો માલ પલળે નહીં એના માટે શેડની વ્યવસ્થા કરી અને જે મોટા માર્કેટિંગ યાર્ડો છે એની અંદર ખેડૂતોનો માલ ઉતરે તો વધારે સારું। અંદાજિત કેટલા ખેડૂતોનું પાક છે તે બગડી ગયો છે, શું કહેશો? એમાં તો અંદાજ કોઈ એવી રીતના ન લાગે, કારણ કે આમાં 1 લાખ ગુણીની આવક 1.5 લાખ ગુણીની આવક થઈ હતી, 50,000 ગુણીના વેપાર થઈ ગયા। અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ ગુણીની મગફળી છે જે પડી છે એની ઉપર વરસાદ થયો છે, એટલે મોટા ભાગની મગફળી ખુલી છે, અમુક ટકા મગફળી ઢાંકી દેવામાં આવી હતી, એટલે જે ખુલ્લી મગફળી છે એમાં થોડોક નુકસાની આવશે, પણ વરસાદ ઓછો હતો એટલા ભાગ્યશાળી, વધુ વરસાદ હોત તો વધુ નુકસાન ખેડૂતોને જોવા મળે। નુકસાની વાત કરીએ તો ઘટ કેટલા રૂપિયા સુધીની પડી શકે છે? મગફળી એક વસ્તુ એવી છે કે એનું આ ગુણવત્તામાં થોડોક વધારે પ્રોબ્લેમ થાય છે, અને તેલ જે પલળી ગયા પછી તેલ જે નીકળે એમાં પણ ગુણવત્તા થોડીક નબળી જોવા મળે છે, એટલે 5%થી લઈને 20% સુધીનો ભાવમાં ડિફરન્સ પડશે, અને ગુણવત્તા નબળી થશે એટલે તેલમાં થોડુંક પણ ગુણવત્તામાં દેખાશે। કપાસની વાત કરીએ તો કપાસમાં શું થયું છે? કપાસમાં હમણાં તાજેતરમાં જે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવો શેડ બનાવ્યો, એટલે કપાસની આવક છે તે સંપૂર્ણ આવક શેડની અંદર ઉતરેલી હતી, એટલે કપાસમાં તો ખેડૂતો ભાગ્યશાળી થઈ ગયા છે। જેમ કપાસનો શેડ બનાવ્યો છે એવી રીતના મગફળીનો શેડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બનાવવામાં આવે તો આ જે બનાવો બને છે એમાં રાહત મળશે સ્પષ્ટપણે હતા આપણી સાથે અતુલ કામાણી
મહત્વની બાબત એ છે કે આપણી સાથે બીજા પણ ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? દિનેશભાઈ મારું નામ છે. દિનેશભાઈ શું કહેશો, કેટલો પાક છે આપણે બગડ્યો છે? અંદાજે યાર્ડની અંદર આજે 1 લાખ ગુણીની આવક જેવું પડ્યું છે ખુલ્લામાં. એટલે એ નુકસાની ખેડૂતની માલ જ છે બધો, એટલે ખેડૂતને જ નુકસાની આવશે વધારે. હવે કઈ પ્રકારની કામગીરી રહેશે, કારણ કે પાક બગડી ગયો છે આપનો? નુકસાની ભોગવવાનો વારો આવશે. પણ ખેડૂતોનું એવું કેવું છે કે ખેડૂતોને અત્યારે જે અત્યારે ભોગવવાનો વારો આવશે એ પ્રકારની હાલ પરિસ્થિતિ સર્જાણી છે. ગઈકાલે મોડી રાતનો જે ભારે વરસાદ કહી શકાય કે જે અમુક વિસ્તારમાં પડ્યો હતો, સાથે જો વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બહુ ઓછો જ વરસાદ પડ્યો હતો, અને તેને જ લઈને મગફળી બહુ વધુ નથી પડી, પણ તેમ છતાં તેની જે ગુણવત્તા ક્યાંક ને ક્યાંક ઓછી થઈ છે એવું ખેડૂતોનું કહેવું છે. સાથે સાથે જો વાત કરીએ તો વેપારી એસોસિએશન સૌરાષ્ટ્રના જે પ્રમુખ છે તેમનું પણ કહેવું છે, આગામી સમયમાં એક માંગણી કરવામાં આવી છે કે જે પ્લેટફોર્મ છે તે બનાવવામાં આવે, મગફળીનું જે પ્લેટફોર્મ છે, જે શેડ છે તે બનાવવામાં આવે, અને તેના કારણે મગફળી આગામી સમયમાં ન પલડે તેવી ચિંતા સરકારને કરવી જોઈએ. સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે, અને માવઠાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખૂબ જ અત્યારે દુઃખી છે, દયનીય સ્થિતિ સર્જાણી છે. ખાસ જો વાત કરીએ તો શિયાળામાં માવઠાની સ્થિતિ ખૂબ ઓછી બનતી હોય છે, ત્યારે આ વખતે શિયાળામાં પણ માવઠાની જે સ્થિતિ છે તે સર્જાણી છે. કોરોના કાળમાં એક બાજુ જ્યારે મંદી છે ત્યારે બીજી બાજુ માવઠું આવતા ખેડૂતો અત્યારે દુઃખી થઈ રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ જાણકારી બદલ. રાજકોટ બેડી યાર્ડ ને જ્યાં 1 લાખ ગુણી મગફળી વરસાદના કારણે પલળી ચૂકી છે,